કાલાવડ તાલુકાના નિકાવા ગામે જેટકો કંપની દ્વારા સોલરનું કામ શરૂ કરવામાં આવ્યું છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે ગુજરાત સ્ટેટ સિટી કોર્પોરેશન લિમિટેડ જી એસ ઇ સી એલ દ્વારા નિકાવા ગામની સામાકાંઠાની સીમતળની બાજુમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં પચાસ હેક્ટરની જગ્યામાં વિશાળ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જે સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ ઊભો કરવાની કામગીરી કરતાં જ નિકાવા ગામના ચાલીસથી પચાસ ખેડૂતોના ખેતરે જવાના રસ્તા બાબતે સ્તવર જી સી એલના અધિકારીઓ દ્વારા ઉકેલ નહીં લાવતા નિકાવા ગામના ખેડૂતો રોષે ભરાઈ કામગીરી આગળ નહીં કરવા બાબતે અધિકારીઓ અને ખેડૂતો આમને સામને આવી જવા પામેલ હતા આ માડાગાંઠ છેલ્લા પંદરથી વીસ દિવસથી ચાલતી હોય જેના સ્તવરે નિકાલ નહીં આવતા કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા અને નિકાવા ગામના સરપંચ રાજુભાઈ મારવિયા ઘટના સ્થળે દોડી જી એસ ચીફ એન્જિનિયર સોલંકી તેમજ અન્ય અધિકારીઓ કાલાવડ તાલુકા મામલતદાર રેવર સર્કલ ઓફિસર મહેશભાઈ સાથે પરામર્શ કરી ખેડૂતોને તેમના ખેતરે જવા માટેના રસ્તાઓ કાઢી સ્થવરે આ બાબતનો યોગ્ય નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા અને સમજાવટથી મામલો થારે પાડ્યો હતો જી એલ ચીફ એન્જિનિયર સોલંકીએ ખેડૂતોને પોતાના ખેતરે જવા માટેના રસ્તાઓનો યોગ્ય નિકાલની ખાતરી આપતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જો જી અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરે જવા માટેના રસ્તાઓનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો નિકાવા ગામના ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયાએ ચીમકી પણ ઉચ્ચારેલ હતી ارسل کندڈیا জেড ایس ٹی وی جام نگر